મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે। ડેરીની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે। ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે બાયો ચડાવનાર ડેરીના જ પૂર્વ ડિરેક્ટર અને ભાજપના આગેવાન અશોક ચૌધરીએ ચેરમેન બનવા માટે પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે। વિપુલ ચૌધરી સામે અશોક ચૌધરીનું ગ્રુપ હવે સક્રિય થઈ ગયું છે। અશોક ચૌધરીના સમર્થકો દ્વારા મતદારો પાસે સોગંદ લેવડાવવામાં આવી રહ્યા છે। મતદારોને માતાજીની પ્રતિમા સમક્ષ ઉભા રાખીને સોગંદ લેવડાવવામાં આવી રહ્યા છે કે તેઓ અશોક ચૌધરીને જ મતદાન કરશે। તો બીજી તરફ ખેરાલુની જોડિયા મંડળીમાંથી પણ વિપુલ ચૌધરીનું સભ્યપદ કેમ દૂર ન કરવું તેવી કારણદર્શક નોટિસ જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી છે। જો વિપુલ ચૌધરીનું આ મંડળીમાંથી સભ્યપદ દૂર થશે તો તેમની ચૂંટણી લડવી મુશ્કેલ થઈ પડશે। પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળતા નથી, પશુપાલકો ખૂબ નારાજ છે અને ડેરીની અંદર ભ્રષ્ટાચાર પણ ખૂબ વ્યાપ્યો છે, ત્યારે અમે પશુપાલકોને એક વિશ્વાસ આપવા માગીએ છીએ કે રાજ્યની અન્ય ડેરીઓની સરખામણીમાં મહેસાણા ડેરી પણ સારો ભાવ આપે અને ફરીથી પશુપાલનનો ધંધો લોકો સ્વીકારે, એટલા માટે એ મુદ્દા સાથે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને